મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગોતા પાસે બનેલી સેવા સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબનું રવિવારે ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્યમંત્રી અમદાવાદના કલેક્ટર નિરાલા અને મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા સાથે બેડમિન્ટન રમ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાત ચેમ્પિયન ખેલાડીનું હબ બનવા આગળ વધે. કે સ્પોર્ટ્સ એકેડેમી ખાલી નહીં પરંતુ સ્પોર્ટ્સ સંસ્કાર, આ શબ્દ મહત્વનો છે. કે લોકોમાં જો રમશે, ખેલશે તો જ જીતશે. અને જીતવાનો મતલબ માત્ર ચેમ્પિયનશિપ નથી, મારા મનથી, તનથી, અને આપણે તો આત્માને સ્વીકારનારા લોકો છીએ ત્યારે આત્મીય આનંદ માટે પણ રમત રમવી અને માણસ મનથી સ્પ્રેસ થાય, તનથી સ્પ્રેસ થાય અને એનો આત્મા એ દિવ્યતા તરફ આરંભ કરે, આગળ વધે, અને એટલા માટે પણ આ સંસ્કાર એ આવશ્યક છે. અહીંયા લોકોનો આત્મવિશ્વાસ વધે અને આજના યુવાનો એ માત્ર સિલેબસ કે માત્ર ને માત્ર સોશિયલ મીડિયા, વોટ્સએપ અને મોબાઈલમાંથી સમય કાઢીને અહીંયા કલાક બે કલાક દરરોજ એને જે રમવું હોય, પછી ઇન્ડોર હશે અને આઉટડોર પણ, બધા ટર્ફના ગ્રાઉન્ડ, ઓલિમ્પિક સાઇઝનો સ્વિમિંગ પુલ, ટેબલ ટેનિસથી શરૂ કરીને બિલિયર્ડથી માંડીને બાસ્કેટબોલ સુધીની વ્યવસ્થાઓ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ મુજબ જે બધું બનાવ્યું છે, તો મને લાગે છે કે એનો લાભ અહીંના રહેવાસીઓને ખૂબ નજીવા દરે 25 રૂપિયા, અત્યારે ચાના કપનો ભાવ છે ત્યારે 25 રૂપિયામાં તમે આવીને રમો. મને એમ લાગે છે કે આ વિસ્તારમાં એક બહુ મોટી સુવિધા અહીંયા ઊભી થઈ છે. ગુજરાત હોલિસ્ટિક એપ્રોચ સાથે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સાથે આગળ વધી રહ્યું છે. ગુજરાતનો વિકાસ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં પરંતુ વાસ્તવમાં હેપીનેસ ઇન્ડેક્સ, એટલે લોકોને આનંદિત થઈને જીવવું, એ દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે. અને ગુજરાતના શહેરો એ અદ્યતન સુવિધાઓથી સભર બનીને માત્ર રસ્તા, ગટર, લાઇટ, પાણી, સફાઈ નહીં પરંતુ રહેનારા લોકોને પોતાને તન મન અને આત્મીય આનંદ એનો કેમ વધે એ માટે શહેરો સજ્જ બને. સ્માર્ટ સિટી એ ત્યારે જ કહેવાશે કે જ્યારે સ્થાન સ્થાન પર લાઇબ્રેરીઓ પણ હોય, મ્યુઝિકની પણ વ્યવસ્થાઓ હોય, રમતગમતના
ક્ષેત્રો પણ ખુલ્લા મૂકવામાં આવેલા હોય. આ બધી વ્યવસ્થાઓથી શહેર એવું શહેર એ આપણે બનાવવા માંગીએ છીએ. અને એટલે અમદાવાદ હવે દુનિયાના મોટા અદ્યતન શહેરોના મુકાબલામાં જ્યારે અમદાવાદ આગળ વધી રહ્યું છે, ત્યારે હું એમ માનું છું કે અમદાવાદમાં જ્યારે ટાઉનશીપ કન્સેપ્ટ ડેવલપ થઈ ગયો છે અને એક સાથે 25-50 હજાર લોકો રહેતા હોય અને ત્યાં આ પ્રકારની વ્યવસ્થાઓ, મને એમ લાગે છે કે અદ્યતન મોડર્ન સિટીના કન્સેપ્ટને અનુરૂપ આ કાર્ય થઈ રહ્યું છે. ગુજરાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે ખેલો ઇન્ડિયા જે અત્યારે નારો આપ્યો છે, ત્યારે ખેલ મહાકુંભ ગુજરાતમાં શરૂ કરીને લોકોની રમત ગમત પ્રત્યેની રૂચિને ડેવલપ કરવા માટે, જોડવા માટેનો પ્રયત્ન શરૂ કર્યો અને એના ભાગરૂપે આજે ગુજરાત રમત ગમત ક્ષેત્રમાં પણ 1-5 રાજ્યોમાં પોતાનું સ્થાન પ્રસ્થાપિત કરી રહ્યું છે. ગુજરાતે નાના મોટા 800 થી વધુ મેડલો પ્રાપ્ત કર્યા છે અને એમાં ઘણા બધા ગોલ્ડ મેડલ ગુજરાતના છોકરાઓને પણ ભારતની રમતગમતની કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ આ મેડલ પ્રાપ્ત થયા છે. એના મૂળમાં ખેલ મહાકુંભ, જેમાં વર્ષે દર વર્ષે 40 લાખથી વધુ લોકો આ રમતો રમે છે, નાના મોટા બધા રમે છે, દિવ્યાંગો રમે છે, અને ત્યારે રમવા માટેની ખેલે ગુજરાત જીતશે ગુજરાત આ ભાવથી આપણે આગળ વધી રહ્યા છીએ. એમાં આ અમદાવાદમાં આજે જક્ષયભાઈ જે આ સ્પોર્ટ્સ એકેડેમી એને લોકો વચ્ચે ખુલ્લી મૂકી છે, આનો લાભ આપ સૌ ભરપૂર ઉઠાવશો અને ફિટનેસ, ફિટ ઇન્ડિયા એના માટે પણ આપ સૌ આ વાતમાં જોડાઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈની જે કલ્પના છે નયા ભારતના નિર્માણ માટે, પહેલાં ફિટ ઇન્ડિયા જરૂરી છે અને એમાં લોકો પોતાની ફિટનેસ એને બરોબર ફિટ કરીને આગળ વધશે તો વિકાસ આપણો કોઈ રોકી નહીં શકે. ફરી વખત રાજ્ય સરકાર વતી જક્ષયભાઈ અને એની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને અમદાવાદને અનુરૂપ આ પ્રકારની સરસ મજાની સુવિધાઓ ઊભી કરવા માટે પણ ધન્યવાદ. સૌનો આભાર. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય.